જંબુસરના યુવાનને એમેઝોન ઉપરથી આઈફોન ખરીદવું પડ્યું ભારે. પાર્સલમાંથી સાબુ નીકળ્યો હતો. જંબુસરમાં ઓઇલ શોપ ધરાવતા આસિફભાઈ નામના યુવાન સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઇલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઈફોન 20 તારીખના રોજ બુક કરાવ્યો હતો, જે આઈફોનની ડિલિવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ગ્રાહકને તે ડિલિવરી પાર્સલ તોડતા તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમેઝોનમાં પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી. મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે. મેં તારીખ 20ના એમેઝોન પરથી આઈફોન 13 128 GB ઓર્ડર કરેલો. તારીખ 25ના મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે. તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે. તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી, એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પર એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે. મેં કહ્યું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી, મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે. બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનનો ડિલિવરી ગાય છે મિનહાતભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા, એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું, એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી, તો બી એ લોકો કંઈ જાણ, મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો. એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો. મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી, હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ, કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે, લીગલ આજે મેં વકીલને બી મળવાનું છે. તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો, આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા, બરાબર છે. થેન્ક યુ.